ત્યારે બે હજાર એકવીસમાં ત્રેવીસ જુલાઈથી સમર ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક યોજવામાં આવેલ છે જેમાં વિશ્વભરના ઓલિમ્પિક ગેમ્સ માટે લાયકાત ધરાવતા ખેલાડીઓ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી વિશ્વના શ્રેષ્ઠ રમોત્સવમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપી આ રમત માં ગોલ્ડ મેડલ જીતવાના પ્રયાસો કરશે ભારતની વાત કરવામાં આવી તો ભારતીય ઓલમ્પિક એસોસિયેશન ના પ્રમુખે પુષ્ટિ આપી હતી કે ભારત આ મહિનાની ઓલિમ્પિક માટે બસો અઠાવીસ સભ્યો ની મજબૂત ટુકડી મોકલશે જેમાં એકસો ઓગણીસ એથલીટ સામેલ થશે ત્યારે આ વખતે આપણા દેશમાંથી કુલ એકસો ઓગણીસ જેમાંથી પુરુષો અને મહિલા ખેલાડી મેડલ માટે ઓલિમ્પિક ગેમ્સમાં યુદ્ધના મેદાનમાં ઉતરશે ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાતની ભૂમિકા વિશે વાત કરીએ તો આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતની છ મહિલાઓ ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ભારતને ગૌરવ અપાવવા ગુજરાતનો નો દબદબો બોલાવશે જેમાં આ મહિલા ઓલિમ્પિક પ્લેયર વિશે વાત કરીએ તો સમર ઓલિકમાં અંકિતા રેના ટેનિસમાં અને ઈના વેનિલ વાલા રિવાન શૂટિંગમાં ગુજરાત નું પ્રતિનિધિત્વ કરશે ત્યારે આ વખતે પેરા ઓલિમ્પિક માં પણ ગુજરાતની ત્રણ મહિલાઓ જેમાં પારુલ પરમાર પેરા બેડમિન્ટન ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ અને સોનલ પટેલ પણ ટેબલ ટેનિસ માં ગુજરાત નું પ્રતિનિધિત્વ કરશે અહીં તમને જણાવી દઈએ કે ઇતિહાસ માં પહેલી વાર ગુજરાત માંથી છ મહિલાઓ ઓલિમ્પિકમાં માં રમી ગુજરાત ને ગૌરવ અપાવશે જોકેહાસ ઇતિહાસની વાત કરીએ તો વર્ષ ઓગણીસો ઓલિમ્પિક વર્ષ ઓગણીસો સાઠ માં મેન્સ હોકી પ્લેયર તરીકે ગોવિંદ સાવંતે રોમ ઓલિમ્પિક માં ગુજરાત પ્રતિનિધિત્વ કર્યું હતું અહીં તમને એક મહત્વની વાત જણાવી દઈએ ભારતે ક્યારેય ઓલિમ્પિક રમોત્સવ આયોજન કર્યું નથી

સૌપ્રથમ ગ્રીસના એથેન્સમાં અઢારસો જેમાં સમર ઓલિમ્પિક રમતોને રમતો તરીકે પણ ઓળખવામાં આવે છે છે તે એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ હોય જે સામાન્ય રીતે દર ચાર વર્ષે એક વખત યોજાય છે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ રમતોનું આયોજન કરે છે અને યજમાન શહેરની તૈયારીઓનું નિરીક્ષણ પણ કરે છે ત્યારે દરેક રમતમાં પ્રથમ આવનાર ખેલાડીને ગોલ્ડ મેડલ બીજા સ્થાને આવનારને સિલ્વર મેડલ અને ત્રીજા સ્થાન પર આવનાર ખેલાડીને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે જો કે આ પરંપરાની શરૂઆત વર્ષ 1904 માં થઈ હતી અહીં ઓલિમ્પિક ગેમ્સ વિશે રસપ્રદ વાત એ છે કે ઓલિમ્પિયા પર્વતમાં રમાવાના કારણે તેનું નામ ઓલિમ્પિક પડ્યું અને વિશ્વમાં ઓલિમ્પિક ગેમ્સ તરીકે તે પ્રસિદ્ધ થયું કહેવાય છે કે પ્રાચીન ઓલિમ્પિક શરૂઆત સાતસો BC માં થઈ હતી તે દરમિયાન ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ પોતાના સૌંદર્યનું પણ ખાસ ધ્યાન રાખતા અને સૌંદર્ય વધારવા જૈતૂનનું તેલ પોતાના શરીર પર લગાડતા હતા તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલો ઓલિમ્પિક માત્ર એક દિવસ બાદ સમાપ્ત થઈ ગયો હતો જો કે ત્યારબાદ ઓલિમ્પિકને સાત દિવસનો કરી દેવાયો હતો ઓલિમ્પિકમાં રાજ્યો અને શહેરોના ખેલાડીઓ ભાગ લેતા હતા તમને જણાવી દઈએ કે ઓલમ્પિકની લોકપ્રિયતા એટલી વધુ હતી કે જ્યારે ઓલમ્પિક ગેમ્સ રમાતી હોય ત્યારે રાજ્યો અથવા શહેરો વચ્ચે યુદ્ધ થતા હોય તો તેને પણ બંધ કરવામાં આવતા હતા ઓલમ્પિક રમતોનું આયોજન બારસો વર્ષ પૂર્વે યોદ્ધા અને ખેલાડીઓ વચ્ચે રમાતું ત્યારે શરૂઆતના સમયમાં દોડ મુક્કાબાજી કુસ્તી અને રથોની દોડ એ સૈનિક પ્રશિક્ષણનો ભાગ ગણવામાં આવતું હતું જેમાં સૌથી શાનદાર પ્રદર્શન કરનાર યોદ્ધા પ્રતિસ્પર્ધી ભાગ લઈ શકતો હતો આ સાથે પ્રાચીન ઓલિમ્પિકમાં બોક્સિંગ કુસ્તી અને ઘોડે સવારી રમતો રમાતી હતી એ સમયે ઘોડે સવાર અને લડાઈ એ ઘણી લોકપ્રિય રમત હતી કહેવાય છે કે આ રમતોમાં જીતનાર વિજેતા ખેલાડીઓને મૂર્તિઓ અને કવિતાઓ ભેટ તરીકે આપવામાં આવતી હતી જો કે હાલના સમયની વાત કરીએ તો ટોક્યો ઓલિમ્પિક ના ખેલ ગામમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ चुकी છે ત્યારે તેર જુલાઈ ના રોજ ટોક્યોમાં ઓલિમ્પિક ગામ તો ખોલવામાં આવ્યું હતું અહીં દરરોજ ખેલાડીઓની કોરોના તપાસ કરવામાં આવી રહી છે દરેક ખેલાડીએ કોવિડ 19 ના બે રિપોર્ટ સાથે જાપાન પહોંચવાનું રહેશે જો કે જાપાન પહોંચ્યા બાદ ફરી એક વખત તેમની તપાસ કરવામાં આવશે તેમણે ગામમાં પણ માસ્ક પહેરવાનું રહેશે તેમજ રસી લગાવી હોય તેમ છતાં માસ્ક પહેરવું પડશે તેમણે સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ પાળવા પડશે જો કે ઓલિમ્પિક માટે આશરે અગિયાર હજાર અને પેરા ઓલિમ્પિક માટે અંદાજે ચાર હજાર ચારસો એથ્લીટ આવવાની આશા છે ત્યારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું કહેવું છે કે આ ગામમાં આવનાર લગભગ એસી ટકા લોકો રસી લઈ ચૂક્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે હાલ આ ગામમાં કુલ ત્રણ ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે જેના કારણે ઓલિમ્પિકના આયોજકો ચિંતામાં મુકાયા છે જો કે કહેવાય છે ને ધ શો મસ્ટ ગો ઓન તે રીતે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ આ વખતે તો ત્રેવીસ જુલાઈ ના રોજ યોજાઈને જ રહેશે ત્યારે નવસારી લાઈવ તરફથી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ દર્શક મિત્રો હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા સ્ક્રીન પર જોઈ શકશો તો રાશેની જુઓ છો આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ તો સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે જોકે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઈક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો